ગુજરાતમાં સૌ પ્રથમ વખત આણંદની ચારૂસેટ યુનિવર્સિટી દ્વારા ડિજિટલ પરીક્ષાઓ એટલે કે પેપરલેસ પરીક્ષાઓ શરૂ કરવામાં આવી છે, ત્યારે જોઈએ આ અંગેનો એક અહેવાલ. આણંદના ચાંગા ગામે આવેલ ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી પેપરલેસ ડિજિટલ પરીક્ષાઓમાં અગ્રેસર બની છે. યુનિવર્સિટી દ્વારા લેવાતી પરીક્ષાઓ રિફોર્મ પ્રોગ્રામ અંતર્ગત યુનિવર્સિટીએ પેપરલેસ ડિજિટલ એક્ઝામિનેશન સિસ્ટમ શરૂ કરી છે. પરીક્ષામાં વિદ્યાર્થીઓને ટિકિટ, ઉત્તરવહીઓ, પુરવણીઓને બદલે ઈ ટેબ્લેટ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ આ ટેબ્લેટમાં જ ઉત્તરો લખે છે. અમે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જેમ કે ટેબ્લેટ છે ને એમાં અમે એક્ઝામ આપીએ છીએ, તેથી પેપરનો બહુ ઓછો ઉપયોગ થાય છે. તેથી વૃક્ષ માટે બી સારું છે, આપણે પર્યાવરણ બી સારું રહે છે, એમાંથી જ આપણને પેપર મળતા હોય છે, પેપરનો બગાડ બી ઓછો થાય છે એના લીધે. સૌથી સારો પ્રયાસ કહેવાય, કેમ કે જો આ ડિજિટલ એક્ઝામ ને લીધે અત્યારે આગળ આપણો યુગ ડિજિટલ તરફ જે વળી રહ્યો છે, તે માટે છોકરાઓને પણ ઘણો એક્સપિરિયન્સ મળે અને પેપરોની પણ ઘણી બચત થાય, એટલે બે ફાયદા થાય. એક તો સ્ટુડન્ટને પ્રેક્ટિસ પણ થાય અને વૃક્ષ કાગળનો બચાવ થાય, એ રીતે વૃક્ષનો પણ બચાવ થાય, એમ એન્વાયરમેન્ટને ઘણું સારું પરિણામ આપી રહી છે. સારું સર. સમગ્ર યુનિવર્સિટીના 10 કોલેજોના પ્રથમ વર્ષના 2400 વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. આ માટે 1000 ટેબ્લેટની વ્યવસ્થા કરવામાં આવી છે. ટેબ્લેટ ડિવાઇસ બેટરી બેકઅપ 14 કલાક છે, જેથી ઇન્ટરનેટની જરૂર પડતી નથી, તેમજ તે વાઇફાઈ કનેક્શનથી ચાલે છે. વિદ્યાર્થીઓએ લખેલા ઉત્તરોનું મૂલ્યાંકન પણ ક્લાઉડ પ્લેટફોર્મ મારફતે ઓનલાઈન થશે, જેથી યુનિવર્સિટીના પરિણામો ઝડપથી બહાર પાડી શકાશે. આ ઇનિશિયેટિવથી આપણે ઘણા બધા પેપર સેવ કરી શકીશું. દરેક સ્ટુડન્ટની પાછળ એક સપ્લિમેન્ટરી 28-30 પેજની જે વેસ્ટ થતી હતી, નાવ હવે એ લોકો એક નાનકડા ડિવાઇસમાં એમના ક્વેશ્ચન્સના આન્સર લખશે અને ફેકલ્ટીઝ પણ એમના લોગિનમાં કોમ્પ્યુટરમાં જ ડાયરેક્ટ ઇવેલ્યુએશન કરશે, અને જે પણ ઇવેલ્યુએશન થશે એ સ્ટુડન્ટ્સને પણ જોઈ શકશે અને ઘણા બધા પેપરનો વપરાશ ઘટી જશે. સો જે નરેન્દ્ર મોદી સરનું અભિયાન છે પર્યાવરણ બચાવો, એમાં પણ અમે સારું એવું યોગદાન આપી શકીશું. મહત્વનું છે કે પેપરલેસ પરીક્ષાને કારણે પરીક્ષામાં વપરાતી ઉત્તરવહીઓ, પ્રશ્નપત્રો, હોલ ટિકિટમાં વપરાતા પેપરનો બચાવ થઈ રહ્યો છે, જેના થકી પર્યાવરણની જાળવણી થાય છે અને સાથે સાથે પરીક્ષા પદ્ધતિની ગુણવત્તામાં પણ સુધારો કરી શકાશે. અલી સૈયદ, દૂરદર્શન સમાચાર, આણંદ.